ભાઈબંધી એટલે ભાઈબંધી જે મીઠું મીઠું બોલે ત્યારે વહેમ જાય અને ગાળ બોલે ત્યારે ગોળ ગોળ થઈ જવાય ને એ જ સાચો ભાઈ એ તુકારીને બોલાવે એમાં જે મજા હોય છે જગતભરના આદર કરતા પણ વધારે હોય છે જેની પાસે કોઈ ખુલાસા કરવાની જરૂરત જ ન પડે અને વગર કહે બધું જ સમજે એનું નામ ભાઈબંધ તમે સામે મળીને દર વખતે કેમ છો ને સારું છે એવી નિરસ ઔપચારિક વાતો ન કરતો એ વ્યક્તિ તમને તકલીફના સમયમાં ખાલી એટલું પૂછે ને કે બોલને હવે શું થયું અને તમે ધોધમાર વરસી ઉઠો એ તમારો ભાઈ બન જેની સાથે વાત કરીને ભાર હળવો થાય તે તમારો ભાઈ બન જેની સામે મન મૂકીને અને હૈયું ખોલીને રડી લેવાય એ તમારો ભાઈ બન જેની સાથે કરેલા તોફાનો યાદ કરતા જ મન મલકાઈ જાય એ તમારો ભાઈ બન જે તમારી લાગણીઓને પોતાના તર્કના ત્રાજવે નહીં ને એ તમારો ભાઈબંધ પંચ્યાસી રૂપિયે લીટર પેટ્રોલના જમાનામાં ભગવાન કૃષ્ણની જેમ પણ આજે કેટલાય ભાઈબંધો એમના સુદામાઓના આણીના અવસર સાચવતા એટીએમ તો બની જ જતા હોય છે અમુક ભાઈબંધી વેડા આમ જોવા જઈએ તો સમજથી પણ પર હોય છે આમ કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવા તમે સ્ટેજ ઉપર જતા હોય ત્યારે લોકોના બેસ્ટ ઓફ લકની વચ્ચે તમારા કાનમાં આવીને જે તમને કહે કે જો ટણપા નંબર ના લાવ્યો ને તો તાટિયા તોડી નાખીશ એ જ ભાઈ બંધ નીચે હોલમાં બેઠો બેઠો તમારા પરફોર્મન્સ માટે આંખ બંધ કરીને પૂરી લગનથી ઈશ્વરને પ્રાર્થના કરતો હોય છે સાચો ભાઈબંધ તમારી બર્થડે ઉપર તમને વિશ કરવાનું ભાગે ભૂલી જાય છે પણ તમે ખોટી દિશામાં જાઓ તો તમને ચેતવવાનું ક્યારેય નથી ભૂલતો નાનપણમાં એક વાર્તા સાંભળેલી કે એક વ્યક્તિ ગામની સીમમાંથી રાતે વાઘ આવ્યો વાઘ આવ્યો ની બૂમો પાડે ગામ આખું એને બચાવવા દોડે અને છેલ્લે એ વાત મજાક નીકળે એટલે નિરાશ થઈને ગામ વાળા પાછા ફરે એક દિવસ ખરેખર વાઘ આવે પેલી વ્યક્તિ બૂમો પાડે અને આ વખતે કોઈ જ ના આવે જ્યારથી આ વાર્તા સાંભળી હતી ત્યારથી મનમાં થાય છે કે નક્કી આ માણસનો કોઈ સાચો ભાઈ બંધ નહીં હોય કારણ કે સમાજ ભલે તમારી મજાકથી કંટાળીને તમારી મદદ ના આવે પણ ભાઈબંધ કોઈ દિવસ ભાઈબંધથી કંટાળે નહીં કદાચ મદદની સો ખોટી બૂમ પછી પણ એકસો એકમી બૂમ પાડતા જ ઉભો રહે એ ભાઈ કારણ કે એને તમારામાં રસ છે તમારી વાતોમાં નહીં જય સંહિતા એટલે કે મહાભારતને સમજીને વાંચનારા લોકો એટલું તો માનશે જ કે કર્ણ દાનવીર હોવાની સાથે સાથે ઘણો જ્ઞાની હતો તો શું એ દુર્યોધનના અધર્મને નહોતો સમજતો યુદ્ધના સમયે કૃષ્ણને કુંતી બંને કર્ણને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા હતા તે પોતે પણ અધર્મની તરફ છે એ જાણતો હતો પણ અત્યારે તેનો મિત્ર તકલીફમાં હતો અને એનો સૌથી મોટો ધર્મ આ તકલીફના સમયે મિત્રને છોડી દેવામાં નહીં પણ એની સાથે ઉભા રહેવાનો હતો અને આજની ભાષામાં કહું તો કણની પિન ત્યાં ચોંટી ગઈ હતી જેની ભાઈબંધી હતી આપણે કોલેજના ઝઘડામાં કે પછી છોકરીઓના લફરામાં દોસ્તના પપ્પાના પ્રશ્નોમાં અને ટીચરના દેવાના જવાબોમાં દોસ્તની ઉઘરાણી ચૂકવવામાં કે પછી એને ઉછીના દેવામાં ભાઈબંધ ખોટો હોય ને તો તો એની સાથે ઉભા જ રહ્યા છીએ ને એટલે કરણની વાત આમ જોવા જઈએ તો સાચી જ છે તો સમજાવવાની તો એને એકવાર તાત્કાલિક તકલીફમાંથી બહાર લાવીને પછી લાફો મારીને સમજાવવાની ત્રેવડ ને હક બંને ભાઈબંધમાં હોવા જ જોઈએ દરેક સંબંધને એક સરનામું હોય છે મિત્રતાનું સરનામું એટલે વિશ્વાસ તમારા દોસ્તોના લિસ્ટમાં એક નામ એવું હોય જેને તમે તમારા પર્સનલ ઇમેલ પાસવર્ડ કોઈ પણ પ્રકારની તમારી પહેલી ગર્લફ્રેન્ડનું નામ તો તમારો ખાસ ભાઈ બન જાણતો હોય એટલે તમે નહીં કહો તો તમારો પાસવર્ડ તો એને ખબર જ હશે એક સર્વે મુજબ મોટા ભાગના પુરુષોના ઈમેલ પાસવર્ડ એની પહેલી ગર્લફ્રેન્ડનું નામ હોય છે હવે ઉતાવળા ના થશો મને સાંભળ્યા પછી પાસવર્ડ બદલવા જજો મોટાભાગે ખાસ ભાઈબંધ ફેસબુક કે ટ્વિટરના ફ્રેન્ડ લિસ્ટમાં બહુ જોવા નથી મળતો કારણ કે એને તમારી દરેક વાત સમજ્યા વગર જ લાઈક કરવાની કે એની પર સારી સારી કોમેન્ટ કરવાની કૂટેવ નથી હોતી અને જે ત્યાં હોય તો સાચા ભાઈબંધની મોટાભાગની કોમેન્ટ જાહેરમાં મૂકી શકાય એવી પણ નથી હોતી ભાઈબંધ પાસે કશું ગોઠવીને કહેવું નથી પડતું ઇનફેક્ટ ઘણી વખત તો ભાઈબંધને કશું કહેવું જ નથી પડતું તમારી ગેરહાજરીમાં પણ તમારો વખત સંભાળી લેવાની એક અદ્રશ્ય પાવર ઓફ એટેની એટલી જ ભાઈબંધી અહીં તો રોજ ફ્રેન્ડશીપ ડે ચાલો ભાઈબંધ સાથે વાત કરવા કોઈ વિષય કે કારણની જરૂરત જ નથી પડતી ઝટઝટ તમારા ખાસમ ખાસ ભાઈબંધને ફોન કરો કે પછી એને મળી આવો અને કશું ન કરો તો મારી આ વાત એના સુધી પહોંચાડો